કતારગામ વિસ્તારમાં આવેલ વાણીનાથ ચોક પાસેની તિરુપતિ સોસાયટીના એક ઘરમાંથી સાત વર્ષીય બાળકીની હત્યા કરાઈ હોવાની હાલતમાં લાશ મળી આવી છે બંધ ઘરની અંદર ગઢે ટૂંપો આપીને બાળકીને હત્યા કરાઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે આ ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક ચોક બજાર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના દોડી આવ્યો હતો આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે

બાળકી ગુમ થઈ હતી ત્યારે પોલીસ સમગ્ર વિસ્તારમાં બાળકીને શોધતી રહી અને બાળકી તેના પાડોશીના ઘરમાંથી જ મૃત હાલતમાં મળી આવી હતી બાળકીની હાલતમાં જોતા તેને ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનું હાલ અનુમાન છે વિસ્તારમાં આવેલ તિરુપતિ સોસાયટીના બંધ ઘરમાંથી બાળકીને લાશ મળી આવી છે તે ઘરનો માલિક ફરાર થઈ ગયો છે પાડોશીના ઘરમાંથી જ બાળકીનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે ઘર માલિક મૂળ મહેસાણાનો વં અને નિલેશ નામનો ચાલીસથી પિસ્તાલીસ વર્ષીય પાડોશી મૃત બાળકીને ઘરમાં બંધ કરી ફરાર થઈ ગયો હતો પોલીસને તેને સંપર્ક કરવાનો જુદી જુદી રીતે પ્રયાસ કર્યો પરંતુ તેનો કોઈ જ સંપર્ક શક્યો નથી તેને હાલ પોલીસ પાડોશમાં રહેતા નિલેશને શોધવા ચક્રગતિ મહાન કર્યા છે